હેલો નમસ્તે, કેમ છો? તમારી સાથે હું છું હિના. સ્વાગત છે આપનું ફાઇવ સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. ટીવી નાઇનના તમામ દર્શક મિત્રોને શુભ દીપાવલી. દીપાવલી આવે એટલે ખુશીઓ લાવે અને સાથે સાથે એ લોકોને પણ લાવે જે લોકો આપણાથી દૂર થઈ ગયા હોય. પરંતુ આ દિવાળીમાં શું બનાવવું અને લોકોને કેવી રીતે ખુશ કરવા એની મૂંઝવણ હોય છે, ત્યારે અમે આવી ગયા છીએ સ્પાઇસ બોક્સ થાલ એન્ડ રેસ્ટોરન્ટમાં, કે આજે દિવાળી સ્પેશિયલ એપિસોડમાં તમારી દિવાળી માટે શું અમારી પાસે ખાસ નવું છે એ જાણીશું. તો આવો શરૂ કરીએ દિવાળી સ્પેશિયલ એપિસોડ ફાઇવ સ્ટાર તડકા. દિવાળીમાં જે મહેમાનો આવવાના છે એ તો ભાવના ભૂખ્યા છે, એટલે તમારે ભાવ આપવો હોય પણ એની સાથે કંઈ પેટ પૂજા કરાવવી પડે, એકદમ સરસ મજાનું ડ્રિંક આપવું પડે. તો આજના એપિસોડમાં હું તમને દિવાળી સ્પેશિયલ એવો ડ્રિંક બતાવીશ કે તમે દરેક મહેમાનને આગ્રહથી પૂછજો કે આ ડ્રિંક તો તમારે લેવું જ પડશે, સ્વાસ્થ્ય બી જળવાઈ રહેશે અને મજા પણ આવશે. તો આપણી સાથે જોડાયા છે કુકિંગ એક્સપર્ટ દર્શનાબેન શાહ. દર્શનાબેન, દિવાળીની શુભકામના અને તમારું સ્વાગત છે. તમને પણ થેન્ક યુ. દર્શનાબેન, તમારા ઘરે પહેલા તો મહેમાન આવે દિવાળીમાં, તો તમે શું કરો, કયું ડ્રિંક આપો એમને? વેલકમ ડ્રિંક્સ આમ તો હું ઘણા બધા બનાવતી હોઉં છું, પણ આજે એક હેલ્ધી ડ્રિંક્સ બનાવવાની છું. કારણ કે દિવાળીમાં કહેવાતું હોય કે બહુ જ બધા નાસ્તા અને બધી જગ્યાએ જતા હોય, તો હેલ્થ માટે જળવાઈ રહે એવું એક ડ્રિંક લઈને આવી છું આજે હું, જે આપણે બનાવીશું હળદરમાંથી, જે છે વંડરનો મેરાવાલા હલ્દી પાવડર, એમાંથી આપણે એક ડ્રિંક બનાવીશું. તો હેલ્ધી હેલ્ધી ડ્રિંક માટે તમે તૈયાર છો? હું તો તૈયાર છું. દર્શનાબેન, હેલ્ધી હેલ્ધી ડ્રિંક માટે કઈ કઈ સામગ્રી જોઈશે? સામગ્રીમાં આપણે સૌપ્રથમ જોશે વંડરનો હલ્દી પાવડર, જે બહુ જ હેલ્ધી છે, અને સાથે આપણે લઈશું આમળાનો પાવડર જ્યુસ છે, અને જિંજરનો જ્યુસ છે, પછી તજનો પાવડર છે, મધનું છે, મધ છે, અને મરી પાવડર છે, અને તખમરિયા છે. બિલકુલ, એટલે કે બધી વસ્તુ એકદમ હેલ્ધી છે. દિવાળીમાં બહારના નાસ્તા અને ઘરના બધા નાસ્તા ખાધા કરતા હેલ્ધી ડ્રિંક એક બેસ્ટ ઓપ્શન છે. બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસ. સૌપ્રથમ આપણે આમળાનો જ્યુસ લેશું 1/4 કપ. દર્શનાબેન, દિવાળી આવે એટલે શિયાળાની થોડો થોડો અહેસાસ અને શિયાળાની ગુલાબી ઠંડી પડવાની ચાલુ થઈ જાય, ત્યારે આમળા સૌથી વધારે આપણે વાપરીએ છીએ. આમળાના ફાયદા શું છે? આમળાના ઘણા બધા ફાયદા છે, જે આપણે સ્કિન માટે પણ બહુ જ સારા છે. હળદર તો છે, સાથે આમળા પણ બહુ સારા છે. આપણે આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આમળાનું સેવન કરવું જ જોઈએ. બિલકુલ, એટલે કે તમારે આખું વર્ષ નિરોગી રહેવું છે તો દિવાળીથી શરૂઆત કરી દો આમળાનું જ્યુસ પીવાની. સાથે લેશું જિંજરનું જ્યુસ 1 ટેબલસ્પૂન જેટલું, મરી પાવડર લેશું 1/4 ટીસ્પૂન, તજનું પાવડર લેશું 1 ચપટી જેટલું, સાથે તખમરિયા લેશું જે પાણીમાં પલાળીને રાખ્યા છે 10 મિનિટ માટે, 1 ચમચી જેટલા તખમરિયા લેશું આપણે. સાથે છે વંડરનું હલ્દી પાવડર, મેરાવાલા હલ્દી પાવડર, જે બહુ જ હેલ્ધી છે, એટલે આપણે આજે હેલ્ધી ડ્રિંક્સ બનાવીએ છીએ તેમાં વંડરનું હલ્દી પાવડર યુઝ કરીએ છીએ. 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરીશું, બધું મિક્સ કરી લેશું. દર્શનાબેન, વાળ માટે આંબળા અને સ્કિન માટે હલ્દી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, ત્યારે તમે શું માનો છો આ ડ્રિંક રોજ કોઈ પીવે તો એને કેટલો ફાયદો પહોંચે? ખૂબ જ ફાયદો થાય છે. સવારના પરમાં જો રોજ જે હલ્દીનું પાણી આપણે પીએ કે આ ડ્રિંક્સ પીએ, તો આપણું બ્લડ તો પ્યુરિફાય થાય છે, સાથે સ્કિન પણ ગ્લો કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ બહુ જ મદદ કરે છે. બિલકુલ. હવે આગળ શું કરીશું? હવે આપણે એને શેક કરી લેશું, બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય તેના માટે. મારી પાસે આ શેકર ગ્લાસ છે, તેમાં લઈ લેશું અને સેજ એવું પાણી નાખી દેશું આપણે, લગભગ બરાબર 1/2 થી 1/4 કપ. અચ્છા. અને આમાં એડ કરી દેશું સેજ એવું મધ એડ કરી દેશું, પછી આપણે શેક કરી લેશું સાથે. તમને જેટલું ભાવતું હોય એટલું, આમાં લગભગ 1 ટીસ્પૂન જેટલું હું, એટલે તમારે જેટલી સ્વીટનેસ આ ડ્રિંકમાં જોઈએ છે એટલું તમે આમાં મધ એડ કરી શકો છો. હું અત્યારે 1 ટીસ્પૂન જેટલું જ મધ એડ કરું છું. તમને મીઠું સેજ ભાવતું હોય તો સિંધુ મીઠું નાખી શકો છો અથવા સંચળ પણ એડ કરી શકો છો.
અને શેક કરી લેશું। હવે આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈએ। ઓકે, સાથે પુદીનાના એક બે પાન નાખી દેશું આપણે। બરાબર, જીના પીસ કરીને નાખી દેવાનું। ઓકે, ઇનાબેન ટેસ્ટ કરીને કેજો કેવું બન્યું છે। બિલકુલ, જ્યારે આ ડ્રિંકમાં હળદર છે, આંબળા છે, તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આમ પણ દિવાળીમાં ગળ્યું ખાઈ ખાઈને ગળું ખરાબ થાય છે, તો હલ્દી અને આંબળાનો જ્યુસ તમને જરૂરથી રાહત આપશે। તો મહેમાનને આ વખતે પીવડાવો દિવાળીમાં હેલ્ધી હલ્દી ડ્રિંક। દિવાળી સ્પેશિયલ એપિસોડમાં અમે તમારા સ્વાસ્થ્યનું એકદમ સરસ રીતે ધ્યાન રાખવાના છે, એટલે આજના એપિસોડમાં એ તમામ હેલ્ધી વાનગી અમે તમારા સુધી પહોંચાડવાના છે। દર્શનાબેન, હવે દર્શકોને આપણે હેલ્ધી શું બનાવતા શીખવીશું? હવે આપણે બનાવીશું હલ્દી પાવડર, જે વંડર મસાલાનું છે, તેમાંથી આપણે ગોલ્ડન બોલ્સ બનાવીશું। બિલકુલ, એટલે દિવાળીમાં તમારે ગોલ્ડથી સજવાનું તો છે, પણ સાથે સાથે તમારે ગોલ્ડન બોલ્સ પણ ખાવાના છે, જેથી કરીને તમારી દિવાળી સુધરી જાય। બનાવવાની શરૂઆત કરી, પહેલા તો સામગ્રી શું જોઈશે? સામગ્રીમાં છે ગોળ છે, દાળિયાનો પાવડર છે, હલ્દી પાવડર છે, અને બદામની ટુકડા છે, ઝીણા ઝીણા સૂટ પાવડર છે, અને ઘી છે। બનાવવાની શરૂઆત કરીએ દર્શન? શ્યોર, આપણે ગેસ ઓન કરી દઈશું। સૌપ્રથમ આપણે ગોળ લઈશું 1/4 કપ જેટલું, અને તેમાં 1 ટેબલ સ્પૂન ઘી નાખીશું અને ગોળને મેલ્ટ કરવા દેશું થોડી વાર। દર્શાબેન, પહેલી જે ડ્રિંક તમે હેલ્ધી બનાવ્યું, તો એમાં તમે મધ લીધું, આમાં તમે ગોળ લો છો, એટલે તમારે સુગર તો કોઈને ખવડાવી જ ના, સુગર ખવડાવી જ નથી, આપણે દિવાળીમાં આ વખતે હેલ્ધી જ રાખવા છે બધાને। દર્શાબેન, સામાન્ય રીતે તમારી વાત કરીએ તો કુકિંગ એક્સપર્ટ છો તમે, તો દિવાળીમાં જેટલા પણ મહેમાન આવતા હશે, તો એ લોકોની અલગ અલગ ફરમાઈશ હશે કે દર્શનાબેન આજે તો તમે અમે આવી છીએ તો આ બનાવો આ બનાવો, એવું તમારી સાથે થાય? બધાની બહુ જ ફરમાઈશ હોય છે, કોઈ કહેશે મને કચોરી ખવડાવો, કોઈ કહેશે કે ગુલાબજાંબુ ખવડાવો, બધાના અલગ અલગ ચોઈસ હોય છે, અને હું બધાને ખવડાવતી પણ હોઉં છું। વધારે હું એવી રીતે પ્રિફર કરું કે હેલ્ધી હોય, કે કોઈ બધાને કોઈની કંઈ તકલીફ ના પડે, એવું હું વધારે પડતું ધ્યાન રાખું। બિલકુલ, આમ બી દર્શનાબેન મહિલાઓ આગતા સ્વક્તામાં લાગી જાય, એટલે પોતાના તહેવાર ભૂલી જાય, લોકોને શું ખાવું છે, કેટલું ભાવશે, એમાં ધ્યાન જતું। સાચી વાત છે, હલ્દી તો છે આપણા શરીર માટે તો સારી છે, આપણા લેડીઝ માટે તો બહુ જ સારી છે। બિલકુલ, જેને મણકાનો પ્રોબ્લેમ હોય કે હાડકાનો દુખાવો રહેતો હોય, તો હલ્દીનું સેવન કરે તો એના માટે બહુ સારા છે, મસલ્સ પણ બહુ મજબૂત, ખાસ કરીને જે યુવતીઓ છે તેમના માટે હલ્દી બહુ જ જરૂરી છે, કેમ કે એમના સ્કિન માટે સૌથી વધારે કોન્શિયસ રહેતી હોય છે, તો હળદર તો બેસ્ટ ઓપ્શન છે। ગોલ્ડ મેલ્ટ થઈ ગયો છે એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું। ફ્લેમ ધીમી રાખવાની, અને તમારે એવું લાગતું હોય કે મારું ગોળ બળી જશે એવું બીક લાગતી હોય, તો તમારે છે ને 1 ચમચી જેટલું પાણી નાખી દેવાનું અને સેજ ઘી પણ નાખી દેવાનું, જેથી ગોળ બળશે નહીં તમારું, અને ફ્લેમ મીડિયમ રાખવાની, અને ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય એટલે પછી પાયો થઈ ગયો કે હા થઈ ગયો કહેવાય। અને આમાં આપણે હવે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, 1 થી અડધી ચમચી જેટલું। બરાબર, હવે આપણે આમાં વંડરનું હલ્દી પાવડર એડ કરીશું, જે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ આપણા માટે બહુ જ ગુણકારી છે। એ મસાલા જે બને છે વંડરના, એ એકદમ કોલ્ડ પ્રેસ જે કહેવાય છે, કે બહુ ગરમ નથી થતા જે મસાલા, અને આપણને હેલ્થ માટે પણ બહુ બેનિફિટ રહે છે, તેનું આપણે હળદર પાવડર એડ કરીશું। આપણે 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરીશું, સાથે બદામના ઝીણા ઝીણા ટુકડા કરેલા છે તે એડ કરીશું, સાથે આપણે દાળિયાનો પાવડર નાખીએ છીએ, જે શેકેલા દાળિયા આવે છે તેનો જ મેં પાવડર કરી લીધો છે। દર્શનાબેન, સામાન્ય રીતે આપણે દાળિયાનો જે પાવડર તમે લીધો છે એની જગ્યાએ બેસન
કે પછી ઘઉં આનો ઉપયોગ કરી શકીએ ઘઉંના લોટનો? હા, કરી શકાય, પણ આજે દાળિયા છે આપણા શરીર માટે બહુ જ હેલ્ધી છે, એટલે મેં દાળિયાનો પાવડર લીધો છે. 3 ટેબલ સ્પૂન આપણે દાળિયાનો પાવડર લેશું, સાથે સૂટનો પાવડર લેશું 1 ટીસ્પૂન. વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું આપણે. જો દાળિયા તમે સવારના પોરમાં રોજ લેતા હો તો બહુ સારા છે, અને ગોળ સાથે તો બહુ જ બેનિફિટ મળે છે એના. અને અત્યારે તો આપણું હળદર છે, ગોળ છે અને દાળિયા છે, ત્રણેય વસ્તુ એવી છે કે આપણા શરીર માટે બહુ સારી છે. દર્શાભાઈ, શિયાળામાં જે આપણે શિયાળું પાક બનાવીએ છીએ એની જગ્યાએ ગોલ્ડન બોલ્સ પણ આપણે બનાવી શકીએ? હા, ચોક્કસ બનાવી શકે છે, અને રોજ સવારે તમે આ લઈ શકો છો. એના પછી તમે નાસ્તો કરો તો બહુ સારું. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, અને આપણે હવે થોડી વાર ઠંડુ થવા દેશું અને પછી એના બોલ્સ વાળી લેશું. ઓકે, દર્શાભાઈ ગોલ્ડન બોલ્સ રેડી થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હા, ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, હવે આપણે બોલ્સ વાળી લઈએ છીએ. ઓકે, આવી રીતે બીજા પણ બોલ્સ વાળી લઈએ. બરાબર, તો જુઓ ને, થઈ ગયું ને ટેન્શન દૂર, મીઠાઈની મીઠાઈ અને વસાણાના વસાણા. તો દર્શનાબેન, આપણા આ હેલ્ધી એકદમ યમ્મી લાગતા હેલ્ધી બોલ્સ તૈયાર થઈ ગયા છે. થઈ ગયા છે, હવે આપણે એના પર સિલ્વર વર્કથી રેપ કરી દઈશું. ઓકે, ગોલ્ડન છે પણ આપણે સિલ્વર વર્કથી રેપ કરીએ છીએ ને. બરાબર, હા, એટલે દિવાળી છે તો જગમગાટ જોવા મળે કે જ્યાં ગોલ્ડનું પણ એક કોમ્બિનેશન હોય, સિલ્વરનું પણ કોમ્બિનેશન હોય, અને પરફેક્ટ રીતે જો સિલ્વરથી આને આપણે એકદમ કવર કરી લઈએ તો કોઈ દૂરથી જોવે તો એવું લાગે કે આ મોતીચૂરના લાડવા મૂક્યા લાગે છે. હા, ચોક્કસ એવું જ લાગશે, કોઈને ખ્યાલ પણ નહીં આવે. મેં આ સુગરની એક નેટ બનાવી છે, એમાં આપણે મૂકીને સર્વ કરીશું. બરાબર, મેં એવી રીતે બનાવ્યું છે કે આ સુગરની નેટ છે, એક સીપનું જે સીપ હોય મોતીવાળું, એની અંદર આ મોતી છે, એના ઉપર આ સીપ બંધ થઈ જાય એવી રીતે. ઓકે, સસ્પેન્સ રાખવાનું છે. તો હિનાબેન, રેડી છે ગોલ્ડન બોલ્સ, તમે ટેસ્ટ કરીને કહેજો કેવા બન્યા છે. બિલકુલ, તો આમ જેમ દરિયામાંથી મોતી મળે ને, એમ આ દિવાળીમાં તમારા મહેમાન માટે તમારે આ ખાસ ગોલ્ડન બોલ્સ બનાવવાના જ છે, જેથી કરીને મોઢું પણ મીઠું થઈ જશે અને સામેવાળા ખુશ પણ થઈ જશે. વાનગીઓ એવી હશે એકદમ યુનિક, એકદમ હેલ્ધી. દર્શનાબેન, હવે આપણે શું બનાવવાના છે? હવે આપણે બનાવવાના છે ડ્રાયફ્રૂટ રોલ્સ. બિલકુલ, તો તૈયાર છીએ ડ્રાયફ્રૂટ રોલ બનાવવા માટે. તો દર્શનાબેન, એના માટે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? મિક્સ ડ્રાયફ્રૂટ લેશું, જેમાં કાજુ અને બદામના ઝીણા પીસ કરેલા છે, પછી સિંગનો ભૂકો છે, તમે એની જગ્યાએ મસાલા સિંગ પણ લઈ શકો છો, અને તલનો ભૂકો છે, બિકાનેરી સેવ છે, બિકાનેરી સેવ ના લેવી હોય તમે આલુ ભુજિયા પણ લઈ શકો છો, અને સાથે કિસમિસ છે, અને જીરું, વરિયાળી અને આખા દાણા, તેને મેં સેજ શેકીને અધકચરા ક્રશ કરી દીધા છે. સાથે છે લાલ મરચું અને સંચળ, અથવા તો તમે સિંધો મીઠું પણ લઈ શકો છો. ટોપરાની છીણ છે, આંબલીની ચટણી છે, તમે ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો, અને હિંગ છે, અને વંડરનો રજવાડી ગરમ મસાલા, તે આપણે નાખવાના છે આમાં. બિલકુલ, બનાવવાની શરૂઆત કરી. ચોક્કસ, સૌપ્રથમ આપણે સ્ટફિંગ રેડી કરીશું. સ્ટફિંગમાં લેશું મિક્સ ડ્રાયફ્રૂટ 1/4 કપ જેટલા. અત્યારે મેં શેકેલી સિંગ લીધી છે, તમે મસાલા સિંગ પણ લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન આપણે તલનો અધકચરો ભૂકો છે એડ કરીશું. ડેસિકેટેડ કોકોનટ નાખીશું 2 ચમચી. ઓકે, સાથે બિકાનેરી સેવ છે, મેં અધકચરી ક્રશ કરી લીધી છે, અથવા તો ફાઇન પાવડર પણ તમે કરી શકો છો. એની જગ્યાએ તમે આલુ ભુજિયા હોય તો તમારી પાસે એ પણ લઈ શકો છો. મેં 1/2 કપ લીધો હતો, તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. સાથે કિસમિસ લેવાની છે 1 ટેબલ સ્પૂન જેટલી,
આમાં સેવમાં મીઠું હોય છે એટલે આપણે સ્વાદ પ્રમાણે ઓછું જ મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરીશું. લાલ મરચું લેશું 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું. થોડુંક મરચુંનું પ્રમાણ આગળ પડતું રાખીશું જેથી રોલ બહુ જ સ્પાઇસી અને સરસ બનશે. અને રજવાડી ગરમ મસાલો છે જે વંડરનો મેં લીધો છે. 1 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો લેશું. સાથે વરિયાળી આખા ધાણા અને જીરું મેં અધકચરા ક્રશ કરીને રાખ્યા છે તે લેશું 1 ચમચી. અને આ બધું બાઇન્ડ થઈ જાય તેના માટે આપણે આમલીની ચટણી લીધી છે મેં. બિલકુલ, એટલે એકદમ દર્શાવે યુનિક કોમ્બિનેશન છે. બધી જાતના ડ્રાય ફ્રૂટ છે અને બધી જાતના મસાલા છે. 2 ચમચી જેટલી આમલીની ચટણી હમણાં એડ કરીએ છીએ, પછી જરૂર પડશે તો આપણે બીજી પણ એડ કરીશું. બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આના આપણે રોલ વાળીશું, પણ 5-1 મિનિટ આપણે રેસ્ટ આપી જઈશું જેથી આમલીની ચટણી બધું જે ભુજિયા છે આપણી બિકાનેરી ભુજિયા એ બધી એબ્ઝોર્બ કરી લે, એટલે 5 મિનિટ માટે એને રેસ્ટ આપી દેશો, પછી રોલ વાળી લેવાના છે. ઓકે, આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું હતું તેનામાંથી મેં રોલ વાળી લીધા છે. આવી રીતે પતલા પતલા રોલ વાળી લીધા છે મેં. હવે આગળ શું કરીશું? હવે એના ઉપરનું જે લેયર છે તેના માટે મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે જેમાં જુવાર, બાજરો, સોયાબીન, રાગી અને ઘઉંનો લોટ છે અને ચણા છે, આખા ચણા, દેશી ચણા, તેને મેં જાતે જ ઘરે જ દળીને લીધું છે અને એવી રીતે મલ્ટીગ્રેન લોટ તૈયાર કર્યો છે. મલ્ટીગ્રેન લોટમાં 1 કપ લોટ લઈને તેમાં મેં 1 ટીસ્પૂન જેટલું અજમું અને 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીને અને સાદા પાણીથી જ લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે એ રોલને આપણે સ્ટફિંગ કરીશું. ઓકે, પાતળી, એકદમ પાતળી રોટલી વણવાની છે આપણે જેથી બેક કરીએ ત્યારે ચડી જાય. બરાબર. અને તમને રોલ ના બનાવ હોય તો તમે આના જેમ કચોરી વાળતા હોય તેવી રીતે આ સ્ટફિંગનું કચોરી પણ બેક કરવાના છે. હા, બેક જ કરવાના. અને તમને ફ્રાય કરવો હોય તો ફ્રાય પણ કરી શકો છો. અને તમે ઘૂઘરા પણ બનાવવા ઈચ્છતા હોય તો ઘૂઘરા પણ બનાવી શકો છો. બિલકુલ. અને સાઈડમાંથી કટ કરી લેશું બંને સાઈડથી. અને આપણે જે રોલ બનાવીને મૂક્યો છે તે આમાં મૂકી દેશું. અને ફોલ્ડ કરવાનું છે. હવે ખાલી કવર થઈ જાય એટલે એના સાઈડના જે કિનારી છે એને પ્રેસ કરીને નીચેની સાઈડમાં દબાવી દેવાનું. બરાબર. અને પછી એને ચપ્પુથી વધારાનો જે પાર્ટ છે એને કટ કરી લેવાનો. બરાબર. આ મલ્ટીગ્રેન જે લોટ તમે તૈયાર કર્યો છે એને બાંધતા પહેલા શું ધ્યાન રાખવાનું છે? એને બાંધવામાં થોડો ટાઈટ બાંધવો પડે કારણ કે જે આપણે ઘઉંનો લોટ છે તો એકદમ ઢીલો બાંધીએ તો ચાલે. બિલકુલ. અથવા તો મેંદોનો લોટ લીધો હોય તો ઢીલો બાંધી ચાલે, પણ આને બહુ ઢીલો નહીં બાંધવાનો. સેજ કહીએ ને પરોઠાનો લોટ, પરોઠાનો લોટ કરતાં સેજ ઢીલો અને રોટલીનો લોટ કરતાં થોડો કડક, એવી રીતે બાંધવાનો રહેશે. હવે જે નીચેનો જે ભાગ બચ્યો છે એને આપણે લાંબી લાંબી સ્ટ્રીપ્સ કટ કરી લેશું, ઝીણી ઝીણી પતલી પતલી સ્ટ્રીપ્સ કટ કરવાની. અને હવે આ રોલને આપણે ફોલ્ડ કરતા જવાનું. અને તમને એવું લાગે કે આ છેડા ખુલ્લા રહે છે તો તમે સેજ પાણીથી હાથ કરીને એને સ્ટીક પણ કરી શકો છો અને નીચેની સાઈડમાં સેજ દબાવી દેવાનું પ્રેસ કરીને. હવે આવી રીતે બધા રોલ રેડી કરી લેશું. અને હવે આપણે આને બેક કરીશું. બેક કરવા માટે 170 ડિગ્રી ઉપર આપણે 15-20 મિનિટ માટે બેક કરવાના છે. અને બેક કરતાં પહેલાં આને
થોડુંક ઘીથી અથવા ઓઇલથી બ્રશ કરી લેવાનું જેથી આપણા ડ્રાય ન થઈ જાય રોલ. હવે મેં આને બેક કરીને રેડી રાખ્યા છે જે આપણે સર્વ કરીએ. બેક કરીને રેડી થઈ જાય તેના પછી આપણે ફરીથી એને ઘીવાળો હાથથી અથવા ઓઇલથી બ્રશ કરી લેવાનું જેથી એકદમ ડ્રાય ના થઈ જાય. ઓકે, હવે ઠંડા પણ થઈ ગયા છે, હવે એને આપણે સર્વ કરી દઈએ છીએ. બિલકુલ, મારી પ્લેટ પણ રેડી છે. મેં અત્યારે પેરી પેરી મેવો સાથે સર્વ કર્યું છે એને. તમે પેરી પેરી મેવો બનાવવા માટે જે સાદો મેયોનેઝ હોય છે એમાં પેરી પેરી મસાલો એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું જેથી પેરી પેરી મેવો તૈયાર થઈ જશે, જેથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે આનો રોલનો એની સાથે ડીપ કરીને ખાવાથી. હવે એને આપણે ગ્રીન ચટણીથી ગાર્નિશ કરી દઈએ. સાથે સ્ટ્રોબેરી સોસ છે. મારા ટેસ્ટ સાથે મારી રેસીપી ડ્રાયફ્રૂટ રોલ્સ રેડી છે. તમે ટેસ્ટ કરીને કહેજો કેવા બન્યા છે. બિલકુલ, તો સુપર ડુપર પાવર પેક અને પ્રોટીનથી ભરપૂર અને કેટલા ડ્રાયફ્રૂટ્સ, ફરસાણ અને એમાં પણ મલ્ટીગ્રેન લોટથી બનેલા આ ડ્રાયફ્રૂટ રોલ્સ તમારે દિવાળીમાં તમારા ખાસ મહેમાનને જરૂરથી ચખાડવા પડશે. દર્શનાબેન, આ તો કેવું થયું કે આજે આપણે દિવાળી સ્પેશિયલ એપિસોડ કરવાના હતા, લોકોને એવું કંઈક ફરસાણ ને એવું હશે, પણ તમે તો આ દિવાળી લોકોને એકદમ હેલ્ધી બનાવી દીધી છે. એકદમ સરસ હેલ્ધી વાનગી અમારા દર્શક મિત્રોને શીખવી તે બદલ તમને મળે છે તિરુપતિ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. દર્શક મિત્રો, તમારી પાસે પણ ટ્વિસ્ટ વાળી વંડર રેસીપી છે તો તમે અમને લખીને મોકલાવી શકો છો. દર્શનાબેન, વંડર મસાલા તરફથી મળે છે તમને આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર. હલ્દી લાવો, ગરમ મસાલા પાઓ ઓફર. દિવાળી રંગોનો તહેવાર છે, દિવાળી તો ખુશીઓનો તહેવાર છે અને સંબંધોમાં જે મન મુટાવ છે તે દૂર કરવાનો તહેવાર છે અને આવા સંબંધોમાં કડવાશને બદલે મીઠાસ આવી હોય તો શું કરવું પડે? સરસ મજાની વાનગી બનાવવી પડે અને એના માટે તમારે જોતા રહેવું પડે ફાઇવ સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સેડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપ સૌને શુભ દીપાવલી.